તમારું શહેર તમારી સમસ્યામાં આપ સૌનું સ્વાગત છે. હું છું નુપુર દાણી. તમારું શહેર તમારી સમસ્યામાં આપણે ગુજરાતના વિવિધ વિસ્તારોની સમસ્યાની વાત કરીએ છીએ. ત્યારે પ્રાથમિક સુવિધાના અભાવે જે હાલાકી પ્રજાએ ભોગવવી પડે છે તેની પીડા સરકાર સુધી પહોંચે તેવો આ કાર્યક્રમનો ઉદ્દેશ છે. સમસ્યા તો આખરે સમસ્યા જ હોય છે, પછી ભલે તે નાની હોય કે પછી મોટી. તેનો ઉકેલ લાવવાની જવાબદારી સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારની પણ હોય છે. પીવાનું પાણી હોય કે પછી હોય સ્ટ્રીટ લાઇટ કે પછી હોય સ્વચ્છતાની વાત. ચોમાસું શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની અને ગંદકી ફેલાવવાનું શરૂ થઈ ગયું છે. ઘણી જગ્યાએ તો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આ બધા જ મુદ્દાઓ પ્રજાને ખૂબ જ અસર કરે છે. આ બંને વિસ્તારોને આપ ધ્યાનથી જુઓ. અહીંયા સ્વચ્છતાના નામે તો માત્ર વાતો જ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. આપ જુઓ છો કે કેવી છે મોરબી પાલિકાના વોર્ડ નંબર 6માં આવતા રાજાશાહી વખતના માધાપર વિસ્તારની સમસ્યા. તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો સ્વચ્છતાના પૂજારી ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરને જ જાણે કે સ્વચ્છ રાખવામાં જવાબદાર તંત્ર ઉદાસીન છે તેમ કહીએ તો સહેજ પણ ખોટું નથી. અહીંયા વિરડી પ્લોટ અને મેમણવાડા સહિતના પછાત વિસ્તારમાં ગંદકીની સમસ્યા છે. તમારું શહેર તમારી સમસ્યામાં સૌ પ્રથમ વાત કરીએ મોરબીની. તો મોરબી પાલિકાના વોર્ડ નંબર 6માં આવતા રાજાશાહી વખતના માધાપર વિસ્તારમાં રહેતા લોકોને પાલિકા તરફથી પીવાનું શુદ્ધ પાણી આપવામાં પણ નથી આવતું અને ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરી દેવામાં નથી આવતી, જેના કારણે માધાપર વિસ્તારમાં રહેતા લોકોને પાણીને લઈને 12 મહિના હેરાનગતિનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં, રોડ રસ્તાની સફાઈ પણ યોગ્ય રીતે કરવામાં નથી આવતી, સમયસર પાણી પણ દેવામાં નથી આવતું, જેથી પાલિકાએ જે પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય છે તેના માટે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી Z24 કલાકની ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવતા લોકો પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા કરીને સમસ્યાઓનો ઢગલો કર્યો હતો. મોરબી પાલિકાના વોર્ડ નંબર 6માં માધાપર વિસ્તારમાં રહેતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે Z24 કલાકની ટીમે લોકો પાસેથી જાણી તેમની સમસ્યાઓ. મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની સમસ્યાઓને Z24 કલાક દ્વારા ઉજાગર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે આપણે મોરબીના વોર્ડ નંબર 6માં આવતા માધાપર વિસ્તારમાં આવ્યા છીએ અને આ વિસ્તારના લોકોને પાલિકા તરફથી કઈ કઈ સુવિધાઓ નથી આપવામાં આવતી તે આ લોકો પાસેથી જ આપણે જાણશું. ખાસ કરીને હું પહેલા તો એ જાણવા માંગીશ કે આ વિસ્તાર કેટલો જૂનો છે અને કઈ કઈ સુવિધાઓ નથી મળતી. માધાપર વિસ્તાર 135 વર્ષ જૂનો વિસ્તાર છે. આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા જો ગણીએ તો ગટરના પાણીનો અને વરસાદના પાણીનો નિકાલની બાબત છે, જે વર્ષો જૂની સમસ્યા છે. અવારનવાર રાજકીય આગેવાનોને અને અમે પોતે ચૂંટાયેલા હતા ત્યારે પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં આ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી થતો. માધાપરમાં ભરાય છે આખા રોડ ઉપર 1.5 ફૂટ પાણી. આસ્વાદપાનવાળા મહેન્દ્રપુરા મેઇન રોડ ઉપર ભરાય છે. લાતી પ્લોટમાં આ સ્ટેટના વખતનું માધાપર છે એટલે આ જે પાણી આવે છે વરસાદનું તે ઠેઠ આપણે સરદારબાગ પેટ્રોલ પંપ પાસેથી આ પાણીનો નિકાલ હતો અહીંયા જે તળાવમાં આવતું લાતી પ્લોટની બાજુમાં અને તળાવ પાસ થઈને નવલખી રોડ ઉપર એક વોકડો જતો, બીજો વાવડી રોડ ઉપર જતો અને આ વસ્તી વધતા ધીમે ધીમે આ વોકડાઓ ભરાઈ ગયા છે અને એ ભરાવાના હિસાબે પાણીની સમસ્યા ભરાવાની વધારે થઈ છે. ચોમાસામાં તો સમસ્યા થાય જ છે 1.5 ફૂટ, પણ ક્યારેક તો વગર ચોમાસે પણ ગટરના પાણી ભરાઈ જાય છે. એટલે આ મુખ્ય પ્રશ્ન અમારો માધાપરનો આ છે. પાલિકા દ્વારા આજે વોકડામાં દબાણ થયા છે એ શું કામ દૂર નથી કરવામાં આવતા? પાલિકા દ્વારા એકવાર અમે અહીંયા જઈને સ્થળ ઉપર જઈને ડિમોલેશનની કાર્યવાહી પણ કરેલી, પણ એ ડિમોલેશનની કાર્યવાહી બાબતે સોમાયો સોસાયટી બાજુમાંથી જે વોકડો જતો નવલખી રોડ ઉપર એ વોકડો ઓન પેપર અત્યારે ક્યાંય બોલતો નથી કે અહીંયા વોકડો હતો. હકીકતમાં સ્ટેટ વખતમાં અહીંયાથી જ પાણી હાલતું, પણ જે તે સમયે જમીન ખુલ્લી હતી, આપણે ખેતીની જમીનો હતી એટલે ખેતીની જમીનો જે તે ખેડૂતે વેચી નાખી બે સાઈડ એટલે એ વોકડો આપોઆપ નાબૂદ થઈ ગયો. ઓન પેપર બોલતો નહોતો, અડધો ડિમોલેશન કરીને અમારે પાછું આવવું પડ્યું હતું. એટલે વોકડો દબાવી દીધો માટે પાણીની સમસ્યા. આ સિવાયની કોઈ સમસ્યા તમારા વિસ્તારની? સમસ્યા તો આ 6 નંબરના જેને કહેવાય કે પાછળ પડી એવી સમસ્યા છે. અમુક સમસ્યા તંત્રની છે, અમુક સમસ્યા માનવ સર્જિત છે. કે જેમ કે આપણે ચિત્રકૂટના માર્ગ પાસે થોડા સમય પહેલાં રોડ બનાવ્યો હતો, પાછો રોડ એવો થઈ ગયો
પછી જે માધાપર અને મહેન્દ્રપરા વચ્ચે રાજાશાહીના વખતથી જે હોકરો હતો એ હોકરો 2001ના ભૂકંપની અંદર પૂરા મોરબીના જે કાટમાળ કચરો હતો એ કચરો તંત્રએ નાખી અને હોકરો બૂરી દેવામાં આવ્યો અને અહીંયા માધાપરમાં જાપા સુધી ગોઠણ સમાણા પાણી ભરાય છે એ પાણી ભરાવાની પાછળનું મારી વ્યક્તિગત એવી ગણતરી છે કે જે હોકરો જેને કહી શકાય કે આપણે મિની તળાવ એ તળાવના રૂપમાં હોકરો હતો એ તંત્રએ હોકરો પૂરી દીધો છે જેના કારણે માધાપરની 80% સમસ્યા પાણી ભરાવાની એ હોકરો બુરાવાનું મુખ્ય કારણ છે. આ વિસ્તારની અંદર લાઇટ પાણી રોડ રસ્તાની સુવિધા કેવી? લાઇટની વ્યવસ્થા સરસ છે અને કદાચ એ ઉપરથી કોઈ જાતની સમસ્યા હોય અને પાવર જાય એ વાત જુદી છે. બાકી તંત્રના કારણે કોઈ લાઇટની સમસ્યા મારી દ્રષ્ટિએ મને લાગતી નથી. બાકી રોડ હમણાં નવા બન્યા છે પણ એ રોડની અંદર જે એનું ખોદકામ થવું જોઈએ એ ખોદકામનો અભાવ મને દેખાણો છે. રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય આ સિવાય બીજી કોઈ સમસ્યા તમારા વિસ્તારને લગતી? ઘણા વર્ષોથી આ પબ્લિકને જે થતી પબ્લિક તકલીફો ધીમે ધીમે સોલ્વ કરતા આવ્યા છીએ. 2 વર્ષની અંદર બધા પબ્લિકને પણ ખબર છે કે માધાપર વિસ્તાર, મચ્છીપીઠ, મેન્દ્રપરા, મંગલ ભુવન કે ગેસ્ટ હાઉસ કે સાઉસર પ્લોટ કે એમાં ફેરફાર 2 વર્ષમાં ઘણો બધો થયો છે. જે એક જૂની તકલીફ છે પાણી નિકાલની એ વર્ષોથી છે, 20-25 વર્ષ થયા. જે ધર્મેન્દ્રભાઈ વાત કરી કે ઓકરાને નું દબાણ થઈ ગયું છે એના હિસાબથી પાણી નથી જતું, પણ ધીમે ધીમે ગામ લોકો સમક્ષ એક થઈને જો રજૂઆત કરશે તો આનો પણ નિકાલ થઈ જશે. એ નિકાલ ન થાય તો વાવડી રોડ ઉપર પણ એને નિકાલ કરી દેવો પડશે એવી બસ શુભેચ્છા પાઠવી છે. આ વિસ્તારની અંદર ગંદકીની સમસ્યા ચારે બાજુ જોવા મળે, કચરાના ઢગલા, ઉભરાતી ગટરો, એ નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ દેવામાં આવે છે એ ચાલુ બંધ કરવામાં આવે છે. ઘડી 6 મહિના બીજાને કોન્ટ્રાક્ટ સુરતવાળાને આપવામાં આવે છે, 6 મહિના વડોદરાવાળાને આપવામાં આવે છે. એ દરમિયાન કોઈ વાહન જે એકાબીજામાં ટાયર હોય, બેટરી હોય, એકાબીજાને એક્સચેન્જ કરવામાં 15-20 દિવસ કાઢી નાખે છે. સાહેબની પણ અદલાબદલી થતી હોય છે, ચીફ ઓફિસરની, પ્રમુખની પણ અદલાબદલી થતી હોય છે. તો 15-20 દિવસ પબ્લિકને પણ શાંતિ રાખવી પડે અને રજૂઆત કરવા જવી પડે. આ સિવાયની કોઈ વાત કરી તો આ વિસ્તાર જે વર્ષો જૂનો છે એમાં સુવિધા શું કામ નથી મળતી? વર્ષો જૂનો રાજાશાહી વખતનો આ માધાપર વિસ્તાર આપણે છે એના અંદર મોરબીની નગરપાલિકા દરમિયાન જે કંઈ આપણને સુવિધા મળવી જોઈએ, ખાસ કરીને સફાઈ, લાઇટ, પાણી અને પાણીના નિકાલ બાબતની, તો એના અંદર મુખ્યત્વે સફાઈની અને પાણીની વ્યવસ્થામાં ઢીલી નીતિ છે આ વિસ્તારને આપવામાં. બીજું કે સફાઈ બાબતમાં રોડ ઉપર કચરા, ઢગલા અને ઉકેળા ઉપાડવામાં પણ ઢીલી નીતિ છે અને ખાસ કરીને પાણીની જે કંઈ નિયમિતતા હોવી જોઈએ પહોંચાડવાની એ પણ નિયમિતતા, સ્ટાન્ડર્ડતા જળવાતી નથી અને પાણીની ક્વોલિટી જે કરીને સ્વસ્થ પાણી આપવું જોઈએ, ચોખ્ખું પાણી આપવું જોઈએ, એ ચોખ્ખું પાણી એ પણ મળતું નથી. જેના અંદર એ પણ ગટરના પાણી ભળી જાય છે એવા પાણી પણ પબ્લિકને પીવા માટે મળે છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર જ્યાં ગટરના પાણી ઉભરાતા હોય અને વરસાદી પાણીના નિકાલના મુખ્ય સમસ્યા એ છે કે આ વિસ્તારની અંદર જ્યારે કોઈ પાણીની નિકાલની સુવિધા જ નથી. વર્ષો જૂના ઓખડા જે હતા એની કોઈ સ્ટાન્ડર્ડ રજૂઆત ન થવાના કારણે ઓખડા બુરાઈ ગયા છે. કે પરમાર, અત્યારે ખાસ કરીને આપણે જો વાત કરી કે આ વિસ્તારની અંદર આજની તારીખે ખુલ્લી ગટર જોવા મળે છે તો કેમ અંડરગ્રાઉન્ડ સુવિધા નથી ચાલુ? ખાસ કરીને જે વર્ષો પહેલા જ્યારે આપણે ભૂગર્ભ ગટરની યોજના શરૂ થયેલી, જે ભૂગર્ભ ગટરની યોજનાને ફલસ્વરૂપે નાખી દીધા પછી પણ એને ચાલુ કરવામાં ન આવેલી માટે ભૂગર્ભ ગટર બુરાઈ ગઈ અને એની કોઈ પણ સારસંભાળ ન લેવાના કારણે ભૂગર્ભને અત્યારે ચાલુ કરેલ નથી અને ઓપન ગટરમાં પાણી આપણે નીકળે છે તો ઓપન ગટરનો પણ નિકાલ સરસ નથી થતો. તો ઓપન ગટરને ખાસ કરીને ભૂગર્ભ દ્વારા પાણીના નિકાલ થાય એવી પણ અમારી ખાસ કરીને આ વિસ્તારની માંગણી છે. તો ભૂગર્ભ માટે જે કર્યો એ ખર્ચો પાણીમાં ગયો. આ સિવાયની કોઈ સમસ્યાની વાત કરી તો બેન, આ વિસ્તારમાં કઈ સમસ્યા? સમસ્યા પહેલા પ્રથમ પાણી, પીવાના પાણીનું છે. પીવાનું પાણી સાવ ડોરું કેટલા વર્ષોથી આવે છે, 3-4 વર્ષોથી ડોરું આવે છે, કોઈ ધ્યાન જ નથી દેતું. અને ડોરું પાણીને હમણાં તો ઉનાળામાં તકલીફ બહુ જ હતી. આજ 20 દિવસથી પાણી માધાપર બહાર 2 શેરીમાં જ નહોતું આવતું, આખા માધાપરમાં આવતું હતું. પણ 2 શેરીમાં નહીં, અમે 7-8 ટકા તડકા ખરા બપોરે ખાધા બૈરા બધાય ત્યારે પાણી. અને તમે પાલિકામાં રજૂઆત કરો છો તો શું જવાબ કરી છે? રજૂ એમ કે હા આવી જશે એમ કરે, કોઈ આવતું નથી. પછી સાવ ડોરું ને ગંધારું પાણી આવે છે. અને બીજો પ્રશ્ન એ કે ચોમાસામાં છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી, શેરીમાં ઢીંચણ સમાડા પાણી છે હોય છે તો કેવી રીતના સ્કૂલે છોકરાઓ જાય છે?
આ વિસ્તારમાંથી ચોમાસા દરમિયાન તમે કેવી રીતે રસ્તો કાઢો છો? આ પાણી ભરેલું હોય તો શું કરવું પડે? તો પાણીમાં બધા ચાલે છે, છોકરાઓના યુનિફોર્મ છે, બૂટ છે, બધા પલરે છે, શું કરી? તો યુનિફોર્મ પલરે, અડધા ઢીચણ વાળા પાણીમાં જાય છે છોકરાઓ સ્કૂલે, જવું પડે છે, શું કરે છે? તમે તો આ વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલર છો ભૂતપૂર્વ, તો આ વિસ્તારની સમસ્યાથી સારી રીતે વાકેફ હશો, તો કઈ કઈ સમસ્યાઓ છે અત્યારે? પહેલા તો આ વિસ્તારની અંદર આ પાણીના નિકાલની છે, માધાપરના ઝાપા સુધી નાલા સુધી, કેમ કે આ વિસ્તારની અંદર બધાનો ધંધો અહીંયા છે, બરાબર 4 મહિના સુધી બધાનો ધંધો બ્રેક થઈ જાય છે, બરાબર. ઈ વિસ્તારની અંદર અમારે અહીંયા ઢીચણ સુધીના પાણી ચોમાસામાં ભરેલા હોય છે. ઈ પાણીની અંદર અમારે શાકભાજી લેવા જવું પડે છે, ધંધા કરવા માટે જવું, લેડીઝને આમ કોઈના પોતાના કપડાં ઝાડવી ઝાડવીને પાણીની અંદર જવું પડે, ચામડીના રોગો થાય છે. અમારે ડૉક્ટરને ખર્ચા, તો નગરપાલિકા એવું કહે છે કે અમે તો આ બધી સફાઈ કરીએ છીએ અને દવા છાંટીએ છીએ, બરાબર, તો આ શું આપણને સુવિધા ને બધું શું આ કરે આપે છે? સામાન્ય રીતે કેટલા સમયથી આ પ્રશ્ન, 25 વર્ષની, કેમ અનિલભાઈએ કીધું, ધર્મેન્દ્રભાઈએ કીધું, આજકાલની વાત નથી, કેટલા કાઉન્સિલર આવ્યા, કેટલા કાઉન્સિલર જતા રહ્યા, હું હતી, હું કહું છું, પણ આ પ્રશ્નનો નિકાલ કોઈ પણ સંજોગમાં થાય એમ નથી. અને થાય નગરપાલિકા, તો અમારા વોર્ડના બધા અમે સાથે મળી અને જે કીએ તે કરવા માટે તૈયાર છીએ. એક થવું હોય તો એક ગમે ત્યાં રજૂઆત કરવા જાવે, પણ આ પાણીના પ્રશ્નનો અમને જેમ બને એમ તત્કાલ નિકાલ કરી દે એવી અમારી રીતે પાલિકાએ લાઈટ, પાણી, રોડ, રસ્તાની સુવિધા પહેલા દેવાની હોય. આ વિસ્તારમાં એ કેવી છે? આ વિસ્તારની અંદર એક તો છે ને, અમથા ખાલી સામાન્ય છાંટા આવે ને તો પેલા લાઈટ વહી જાય, બરાબર. નાના છોકરા હોતા હોય તો ભલે, અને જાગતા હોય તો ભલે, સવારે એને સ્કૂલે જવું હોય તો ભલે, ન જવું હોય તો ભલે, 2 કલાક જાય, વરસાદ વયો જાય છે તો 2 કલાક પછી લાઈટ આવે છે, એનો મતલબ શું? હા કઈ, હા એમ કેવી રીતે? આપણે કોઈ વ્યક્તિગત નહીં, પણ આ નગરપાલિકા ને એમ પાલિકા દ્વારા સફાઈ વ્યવસ્થા માટે કર્મચારી મોકલવામાં આવે છે, કચરો લેવા ડોર ટુ ડોર વાહન આવે છે, એટલે આવે છે, એવું નથી કે નથી, હમણાં આવે છે, ઘણા સમયથી આ છેલ્લા 2-3 વર્ષથી આવે છે, નકર તો અમે ગાડી તો કઈ એવું જોયું જ નથી. અને આ પાણી પાસે અત્યારે હું ઉભી છું, મને જ વાસ આવ્યો, મને એમ થાય કે હું જડ ડૂચો દઈ દઉં તો સારું. આ વિસ્તારની નકરું ગટરનું જ છે. આ વિસ્તારની બીજી કોઈ સમસ્યા? નગરપાલિકાનું પાણી આવે છે, આ અમારે પીવું કેવી રીતે? છોકરા કેવા માંદા પડે છે, શેરીમાં 15 દિવસથી લાઈટું નથી, હવે છોકરાને રાતે કેવી રીતે રહેવું? અને અમે ઉનાળો આવે ને એટલે અમારે મહિનો થી પાણી નું આવે, આખી રાત પાણી સારું જાગો, રાતે 3 વાગે આવે, 2 વાગે આવે, 4 વાગે આવે, રોજ ઉજાગરા કરી કે દિવસના ધંધો અમારે કેવી રીતે કરવો? પાણી આવતું જ નથી અમારે. માની લો દૂષિત પાણી આવે છે તો તમે કેવી રીતે પાણી ક્યાંથી લાવો? અમે બાટલા ના પૈસા દઈ દઈને પાણી લઈ છીએ, શું કરે? પૈસા દઈ દઈને પાણી પીવું પડે, કેવી રીતે કરવાનું અમારે? અને આ ગટરના પાણીમાં અમારા છોકરાને ઘરમાં પાણી ગરી જાય, આમ વરસાદ આવ્યો નથી, પાણી આવે એટલે ઘરમાં પાણી ગરી જાય. પાલિકામાં પાણી માટે રજૂઆત કરવા જાવ તો શું જવાબ? એમ કે તમે પાણી વેરો નથી ભરતા, પાણી વેરો ભરો તો પાણી આવે ને, તમે પાણી વેરા નહીં ભરી રહ્યો એટલે એવું પાણી આવી. પાણી વેરો તો હાઉસ ટેક્સ ની સાથે જ વસૂલી લઈએ, તમે હાઉસ ટેક્સ? અરે અમે હમણાં ગયા હતા પાણી આરું, તો અમને પાણી વાળા એમ કીધું કે તમે પાણી વેરા નથી ભરતા, લ્યો હવે એને ચીઠ્ઠીઓ લઈ લઈને આગળ અમારે જવું. જાની સાહેબે અમને એમ કીધું તમે પાણી વેરા નથી ભરતા એટલે પાણી નથી આવતું, લ્યો. અમે અહીંયા 2 વાર ધક્કા ખાધા ને, 2 વાર ધક્કા ખાધા તો અમને પાણી મળ્યું. હું તો રાતે અમારે ઉજાગરા કરી તો અમે ઘરમાં ધંધો કેવી રીતે કરવી? હું છોકરાને અમારે સ્કૂલે તો મોકલવા ને, સવારે ઉઠી ઉઠી સવાર થઈ ત્યાં આખું. આ સિવાય બેન બીજી કોઈ મહત્વની સમસ્યા? તમે આ વિસ્તારમાં જૂના છો એટલે અમારા માધાપર માસ નંબર 4 માં કોઈ કચરા સાફ કરવા નથી આવતું, ગટર કોઈ કાઢતું નથી, અને એમ કે ટાઈમ જ નથી, ઢીચણ ઢીચણ હમારા કચરા પડ્યા છે અમારા માધાપર ના 4 નંબર ને નાખે, અને લાઈટ નથી, અને ગટર તો કાઢતા જ નથી, 6 મહિના થાય તો ગટર નથી કાઢતા, ઈ તો કઈ આ નીકળી જશે એમ કઈ બિયા જાય. ગટર તો ઓપન ગટર હે તો ઓપન ગટર એ કાઢવાના થા ના નથી આવતા, હજી અત્યારે હાલની જાક માં ઢીચણ અમારો કાદવ જઈમો છે, બાયણામાં તો બેસાતું નથી અમારા જેવાઓને, ગઈડાઓને તો સમજા, અને લાઈટ આજ મહિનો દી ત્યાં નથી બાયણામાં. ની વાત કરી ઈ સિવાય એવી કઈ સમસ્યા કે જે નથી ઉકેલાતી? એ સમસ્યા છે કે તમે નગરપાલિકાએ કમ્પ્લેન લઈને જાઓ 10-12 જણા, બરોબર, તો અધિકારી કેમ વયા જાય છે? આજે અધિકારી પાસે અમે કમ્પ્લેન લઈને જાય છે તો અમારી કમ્પ્લેન અધિકારી ખુદ સાંભળે તો જ એનો નિવાળો આવે, પણ અધિકારી ખુદ હોય જ નહીં તો કમ્પ્લેન કેની પાસે કરવી? મારા વયા ગયા એટલે વયા ગયા. તમે રજૂઆત કરવા જાવ ત્યારે ઓફિસ મૂકીને ભાગી, ઓફિસ મૂકીને હોતા જ નથી અધિકારી, મુખ્ય અધિકારી જે મેઇન અધિકારી હોય ત્યાં તાળુમાં, હવે તો અધિકારી આવશે 4 વાગે, હવે આવશે 5 વાગે, તો તમે શું 5 વાગા લગીને છોકરા કામ મૂકીને બધું આગળ નગરપાલિકાએ બેઠા રહે અમે, તો જ અમારો પ્રોબ્લેમ સોલ્વ થાય, નકર અમારો પ્રોબ્લેમ સોલ્વ નો થાય એટલે રજૂઆત કરવા જાવ ત્યારે કોઈ મળતું નથી, મળતું જ નથી, મહત્વની વાત આ છે. આ સિવાય કોઈ સમસ્યા?
ઈ જ છે અમારે 12 નંબર ના છે એમ બધાય, પણ અમારે છે ને પાણી ની સગવડ નંબરે ગટર કરવા વાળા ન આવે, અને અમે 10 વાર અમે જઈએ એવા નગરપાલિકામાં પણ ઈ દાદ જ નથી દેતા, એમ જ કે હોતા જ નથી. સુધે અમને જવાબ શું મળે, પાલિકામાંથી જવાબ શું મળે? ઈ કે નથી, અને જાની સાહેબે અમને ખુદ કીધું એ કે કમ્પ્લેટ લખાવ્યા હતા અમે, એને ખુદ કે તમારે જે થાય એ કરી લ્યો, અમે બધા ગયા હતા 12-13 જણા, એ કે તમે પાણી નો વેરો નથી ભર્યું હોય છે એટલે પાણી નો આવતું હોય, એને જાની સાહેબે ખુદે જવાબ દઈ દીધો અમને. એને તમારા કાગળ જોયા હતા, પહોંચ બોંચ જોઈ હતી કે એમને? જોયા જ નથી, તો હતા જ નહીં ઓફિસ માં. એનું ઓફિસ નું ટાઈમ શું છે? તો પછી તમારે ઓફિસ માં હાજર રહેવું જોઈએ ને, એમ કે 4 વાગા સુધી ઓફિસ હોય તો 3:30 હોય, 4:15 4 વાગા પછી લોકો નીકળવું પડે. એ તો 3:30 વાગે ગયા હતા ત્યારે સાહેબ હતા જ નહીં, એ લોકો હતા જ નહીં, કોઈ નહીં, જવાબે નહીં બૈરાઓને કાંઈ. તો જે રીતે આપણે આ માધાપર વિસ્તારના લોકો સાથે વાત કરી, અને માધાપરના લોકોની કહેવાની વાત એ છે કે પ્રાથમિક સુવિધાની રજૂઆત કરવા માટે જ્યારે જ્યારે પાલિકામાં જાય છે ત્યારે પાલિકામાં અધિકારી હાજર નથી હોતા, અને આ લોકોના પ્રશ્ન ઉકેલવા માટે ક્યારે પણ પાલિકાના અધિકારી તસ્દી નથી લેતા. હિમાંશુ ભટ્ટ, Z24 કલાક, મોરબી. મોરબીના માધાપુર વિસ્તારના લોકો ખાસ કરીને પાણી અને ગટરની સમસ્યાથી ભારે પરેશાન છે, અને ખાસ કરીને આમાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવતો. હવે આગળ આપણે વાત કરવાની છે ગાંધીજીના શહેર પોરબંદરની, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ તમારું શહેર તમારી સમસ્યામાં આપ સૌનું સ્વાગત છે. હવે વાત કરીએ પોરબંદર શહેરની. તો સ્વચ્છતાના પૂજારી ગણાતા એવા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરને જાણે કે સ્વચ્છ રાખવામાં જવાબદાર તંત્ર ઉદાસીન છે, તેમ કહીએ તો સહેજ પણ ખોટું નથી. પોરબંદર નગરપાલિકાની નજીક જ આવેલા વિરડી પ્લોટ અને મેમણવાડા સહિતના પછાત વિસ્તારમાં ગંદકી સહિતના વિવિધ પ્રશ્ને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરો તેમજ કચરાના ગંજ જોવા મળી રહ્યા છે, અને સ્થાનિકોની ફરિયાદ છે કે આ વિસ્તાર લોકોએ અનેક વાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરાઈ. વિરડી પ્લોટ સહિતના આ તમામ વિસ્તારોમાં રોડ પાણી સહિતની જે પાયાની સુવિધાઓ હોવી જોઈએ તે પણ આપવામાં પાલિકા નિષ્ફળ રહ્યું છે. અહીંયા પાલિકા દ્વારા પીવાનું જે પાણી આવે છે તે પણ દૂષિત આવતું હોવાની ફરિયાદો કરાઈ છે. આ અંગે આ વિસ્તારના લોકોએ અનેક વખત પાલિકાનો ઘેરાવ કરી અને રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર વાયદાઓ જ કરતા આવ્યા છે. ખાસ કરીને સ્થાનિકો દ્વારા આ વસ્તુ પર આક્ષેપ કરાયો છે. તો પોરબંદર નગરપાલિકાની નજીક જ આવેલા વિરડી પ્લોટ અને મેમણવાડા સહિતના પછાત વિસ્તારમાં ગંદકી સહિતના વિવિધ પ્રશ્ને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે Z24 કલાકની ટીમે રૂબરૂ મુલાકાત લઈને લોકો પાસેથી જાણી તેમની સમસ્યાઓ. Z24 કલાકની વિશેષ રજૂઆત, તમારું શહેર તમારી સમસ્યામાં આપણે હાલ પહોંચ્યા છે પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં. આ લોકો પાસે જાણીએ કે તેમની શું સમસ્યા છે અને તેમના શું પ્રશ્નો છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો મોજૂદ છે, તેમને પૂછીએ કે તેમની શું સમસ્યાઓ છે અને કેવા પ્રશ્નો છે. અમારે આટલી બધી તકલીફ છે. આ વોર્ડ નંબર 9 15,000 માણાનો એમાં ઓલો વસવાટ છે, અને આજથી આ લાંબો એરિયો છે 9 નંબરનો. પણ તમે કોઈ બી ગલીમાં જોઈ આવો, ગટરું પાણી એની જ સમસ્યા છે. વધારે પડતી ગટરની તો બહુ જ સમસ્યા છે. તમે આમ આખા ઓલામાં ફરો એટલે તમને એમ ત્રાસ થઈ જાય કે ઓ આ શું છે. હવે વાલ્મીકિ સમાજના ઓલા સુધી એટલું બધું ભરેલું છે ગટર. આમાં ક્યાંય પણ જગ્યાએ છે ને ગટર આમ ભરચક જ છે. આ તમારી હાંભે છે બધી, અમે જોઈ લ્યો. કોઈ પણ વરદીથી આવ્યું હોય તો તમે આનો આ જોવું બરાબર. આ અમારી સમસ્યા. બાકી અમારે જમી કે અમને કોઈ દે આવો કોઈ લાભ મળ્યો નથી. અમે ના હાકડી મકાનની અંદર નાના નાના વિસ્તારમાં બધે 5-5 છોકરા હોય, એક મકાન છે. અમને કોઈ ગ્રાન્ટ, કોઈ દી જિંદગીમાં લોન કે કોઈ દી આ વિસ્તારમાં કંઈ મળ્યું જ નથી. આપણી સાથે કેટલીક સ્થાનિક મહિલાઓ પણ છે, એમને પણ પૂછીએ કે એક મહિલા તરીકે તમને કેવા પ્રશ્નો સમસ્યાઓ છે તે સામનો કરવો પડે છે. નથી પાણી મળતું કે નથી અમને કંઈ શોધ ના જડતી. બીમાર માણસો છે, અમે ક્યાં ભરવા જઈએ પાણી? પાણી નાંડા લઈને અમે રખડીએ તો રોગું ગટરનું પાણી જાય, તો અમારે ગટરનું પાણી પીવું કે શું કરવું? ડંકીના પીએ તો ડંકીના ગંદાઈ ગયા રોડ ઉપર, તો કરવું શું? નગરપાલિકામાં જાય તો નગરપાલિકામાં અમને કોઈ જવાબ દેતો નથી. વા જાય તો ન્યાય નથી કોઈ જવાબ દે, તો કરવાનો અર્થ શું લેવો અમારે? નગરપાલિકાનું પીવાનું પાણી આવે એમ નથી આવતું. નકરું ગટર વાળું આવે, એ 7-8 બેડા કાઢી લઈએ તો પાણી વયું જાય, તો પછી ક્યાં ભરવા જવું અમારે?
બેન તમે શું કહેશો? મારે તો સમસ્યા ઈ છે કે મારું નામ જ્યોતિબેન છે, વીડી પ્લોટમાં રહું છું. આ ગટર ક્યારે સાફવા વાળા આવતા નથી અને નગરપાલિકાની લાઈટ કાયમ 12 વાગે વહી જાય છે, 2 કલાક સુધી આવતી નથી. મારી સમસ્યા ઈ છે. બેન તમારી જે સમસ્યા, તમે જે કીધું કે ગટરનો પ્રશ્ન છે, તો તમે કોઈ સાફ સફાઈ વાળા આવે છે? કોઈ સફાઈ કરો? સાફ સફાઈ વાળા આવે છે, 2 કલાક બેસીને પાછા વયા જાય છે. અમે અમારા રીતના ગટર ગાડીને પાછા કચરા ફેંકી આવ્યા છે, અમને કોઈ જવાબ દેતા નથી, અમારું કોઈ કાનમાં લેતા નથી, અમારી સમસ્યા છે. માજી તમે શું કહેશો? કેવી સમસ્યા? મારી સમસ્યામાં કાંઈ છે જો નથી, રોડ નથી, કાંઈ ગલીમાં હાલવા જેવું નથી, કાંઈ પાણીનું નથી, માણસો મરી જાય તો અમે નાહવા કઈ બાજુ જવું, શું કરવું, એ કાંઈ અમને અમને કાંઈ સુધાસ છે નહીં. અને અહીંયા કંઈક બધીને કંઈ તો સંડાસ છે નહીં, સંડાસમાં નથી બાયું જઈ શકતી કે નથી કંઈ કરે. તમે ગટર જોવો તો તમે વિચાર કરો, અમારો લોતો હાવ બેકાર જ આ લોકો ગણે છે. અમને કંઈ પણ અમને કંઈ આમ આમ મદદ જ નથી અમારી કરતા. આવા છે માણા બધા કે ના કંઈ પાણી સુવિધા, જો પાણી આજ 8 વાગે આપ્યો હોય તો ભરે પાસે 9 વાગે આપે, ભરે 9 વાગે આપ્યો તો ભરે 12 વાગેથી નીકળ્યું ગટરનું પાણી. પેવું કેવી રીતના? ડંકીમાંય ગટરમાં ગટર છલકાઈ ગયું છે એટલે ડંકીના પાણી બગડી ગયા છે. હા એકદમ પંતાય, હા વાસ મારે. એટલે અમને કોઈ જાય આ લોકો સુવિધા કેમ નથી આપતા? અમે માણસમાં છે જ નહીં કે ના કીક પણ આ લોકોને જોવું જોઈએ ને કરવું જોઈએ. એમ આમ આમ જોવું, અમારે આમ બહારના માણસો આવે તો વિચાર કરે છે કે આ લોકો આમાં રહે કેમ. રાત પણ તો કટલી ગંદકી સૂટે છે ખબર? કોઈ જાતની સુવિધા છે ને? આમ રોડ જોઈ લો, આમ તો આવા આમ રોડ બગાડો તો શું કામ આવો? ગટર ઉગાડીને રોડ બગાડીને મૂકી દીધી, કેમ એ લોકો સુધારતા નથી? આપણી સાથે કેટલાક યુવાનો પણ છે, તેમને પણ પૂછીએ કે આ વિસ્તારની જે સમસ્યાઓ છે તેને લઈને તેમને શું કહેવું છે. આ જે સમસ્યાઓ છે તેને કેવી સમસ્યાઓ મુખ્ય નડે છે અને તમે ક્યાં રજૂઆત કરી છે? મુખ્ય સમસ્યામાં તો એક શૌચાલયની છે. જ્યારે રાષ્ટ્રપતિ શ્રી 2 ઓક્ટોબરે પોરબંદર ખાતે આવ્યા હતા ત્યારે એમને કહ્યું હતું કે શૌચાલય મુક્ત ભારત, એનો આ જીવતો જાગતો દાખલો છે. અને બીજી સમસ્યામાં તો એ છે કે જે પાણી પીવાનું પાણી આવે છે એ ખાડામાં ગટરનું પાણી પણ મિક્સ થઈ ગયું છે, એને લઈને ફીણા નીકળે છે, લિક્વિડવાળું પાણી આવે છે, વારંવાર ચામડીના જેવા રોગો ઊભા થઈ રહ્યા છે. અને પાલિકાના તંત્રોને વારંવાર રજૂઆત કરવા છતાં એ માત્ર ને માત્ર લોલીપોપ આપે છે અને કહે છે કે એક અઠવાડિયા પણ હજી સુધી અહીંયા કામ થયું નથી. અને અમે આવતીકાલે રજૂઆત કરવા ગયા હતા, અમે અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે, જો નહીં થાય તો અઠવાડિયાની અંદર માટલા ફોડી નગરપાલિકાની અંદર અમે કચરો નાખી અને એને લોલીપોપ આપવા જશું. નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કે કોઈ માણસો દ્વારા અહીંયા કોઈ સાફ સફાઈ કે પીવાના પાણીની કે કોઈ સમસ્યા હોય એનું નિરાકરણ કરવાની કોઈ કોશિશ કરે છે? કોશિશ આવે છે, આવી અને એના જે સફાઈ કર્મચારીઓ મોબાઈલમાં ગેમ રમે, વિડીયો જોતા હોય અને ગીત સાંભળતા હોય, બીજું તો કંઈ કરતા નથી. આવીને ઉપર ઉપરની ગટરની કોથળી કાઢી જાય છે, પણ જે મેન અંદરથી કચરો છે એ કાઢતા જ નથી. તો આ હતું વિરડી પ્લોટ વિસ્તાર અને તેમની સમસ્યા. આપણે આશા રાખીએ કે આ વિસ્તારની જે સમસ્યાઓ છે તેમનું વહેલી તકે નિરાકરણ આવે. તો બુલેટિનમાં હાલ આટલું જ. તમારું શહેર તમારી સમસ્યામાં ફરી મળીશું નવી કેટલીક સમસ્યાઓ સાથે. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.